નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક, એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે અપૂર્ણાંકો 4 ના છેદમાં 9, 5 ના છેદમાં 11, 3 ના છેદમાં 7, 1 ના છેદમાં 4 અને 2 ના છેદમાં 5 માંથી બીજા ક્રમના સૌથી મોટા અપૂર્ણાંક અને બીજા ક્રમના સૌથી નાના અપૂર્ણાંક વચ્ચેનો બિટવીન તફાવત, એટલે કે ભેદ, એટલે કે ફરક કેટલો આવે, એટલે કે વોટ કમ્સ ડિફરન્સ બિટવીન બિગેસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર્ડર એન્ડ સ્મોલેસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર્ડર ફ્રોમ ફ્રેક્શન્સ 4 upon 9, 5 upon 11, 3 upon 7, 1 upon 4, and 2 upon 5, 2 upon 5, 2/35, 1/45, 3/35, 4/45, અને આમાંથી એકે નહીં, એટલે કે આ 4માંથી એકે નહીં, એટલે કે આ 4 પૈકી કોઈ નહીં. ધેટ ઇઝ 2/35, 1/45, 3/35, 4/45, and last option is none of these four. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ, સી લો, આ 4ને આ 9 વડે ભાગ આપવાનો છે. 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 તો તેમાં સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 4ને 9 વડે ભાગી શકીએ નહીં. આ 4ને આ 9 વડે ભાગી શકીએ નહીં, એટલે કે આ ફોર 9 વડે ડિવાઈડ થાય નહીં. એટલા માટે સો ધેર ફોર પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે. અને આ ભાગફળમાં પણ અલ્સો ઇન ક્વેશ્ચન આ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, એટલે કે
ડેસિમલ સાઇન આપી દેવાનો હોય છે. ડેસિમલ સાઇન આપી દેવાનો હોય છે એટલે હવે આગળ સૌપ્રથમ અહીંયા અહીં હિયર હિયર જુઓ જુઓ 9 6 36 થશે. 9 6 37 થશે. 9 6 37 થશે. આગળ આ 40માંથી 36 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 4 બચે. We have remaining four. Means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી એટલે કે અવગણી દેવાનું હોય છે એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે આગળ 1 0 1 0 અહીંયા ઉપર એવો લઈ લેવાનું છે અને આ જ શૂન્યને અહીં નીચે બિલો લઈ આવવાનું છે એટલે આગળ જુઓ આગળ અગેન ફરી વખત 9 6 36 થાય. 9 6 36 થાય એટલે 100 અગેન ફરી વખત આપણને આ 40માંથી 36 જાય તો 4 મળે. We get four. હવે આગળ અગેન ફરી વખત 1 0 અહીંયા ઉપર એબો લઈ લેવાનું છે અને આ જ 0ને અહીંયા નીચે બિલો લઈ આવવાનું છે એટલે આપણી પાસે 40 હોય. અગેન 40 હોય. 40 હોય એટલે સો અગેન ફરી વખત 9 6 36 થાય. 9 6 37 થાય. 9 6 37 થાય. માટે ધેરફોર તેથી હેન્સ અગેન ફરી વખત આપણને આ 40માંથી 37 જાય તો 4 મળે. 4 મળે. This means અર્થાત આ 4 ભાગ્યા 9 nearly equal to 0.44 થાય. 0.44 થાય. 0.44 થાય એટલે કે 0.44 થાય. 0.44 થાય. Because કારણ કે જુઓ સી લો આ ચાર છે અને જે 5 કરતા 5 કરતા નાના છે સ્મોલ છે લેસ છે માટે ધેરફોર આના પહેલાના અંકને એટલે કે બિફોરના અંકને એટલે કે આ ચારને એવોને એવો જ લખી દેવાનો હોય છે એટલે એસ ઇટ ઇઝ
as it is fried કરી દેવાનો હોય છે as it is fried કરી દેવાનો હોય છે હવે આગળ next 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 આ પાંચ ને 11 વડે ભાગ આપવાનો છે આ પાંચ ને આ 11 વડે ભાગ આપવાનો છે આ પાંચ ને 11 વડે ભાગ આપવાનો છે ફરીથી એકવાર once again આ પાંચ ને આ 11 વડે ભાગ આપવાનો છે આ પાંચ ને આ 11 વડે ભાગ આપવાનો છે તો તેમાં સૌપ્રથમ આપણે વી આ પાંચ ને 11 વડે ભાગી શકીએ નહીં આ પાંચ ને 11 વડે ભાગી શકીએ નહીં એટલે કે આ 5 ને આપણે આ 11 વડે ડિવાઈડ કરી શકીએ નહીં આ 11 વડે ડિવાઈડ કરી શકીએ નહીં એટલા માટે પોઈન્ટ આપીને 10 લઈ લેવાનું હોય છે પોઈન્ટ આપીને 10 લઈ લેવાનું હોય છે અને આ ભાગફળ માં પણ અલ્સો ઇન પોર્શન આ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે એટલે કે લગાવી દેવાનું હોય છે આગળ 11 6 44 થાય 11 6 44 થાય 11 6 44 થાય આગળ આ 50 માંથી આ 44 ઘટે તો આપણી પાસે 6 બચે we have remaining 6 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી એટલે કે અવગણી દેવાનું હોય છે એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે હવે આગળ 10 અહીંયા ઉપર એબો લઈ લેવાનું છે અને આજ 0 ને આજ 0 ને અહીં હિયર બિલો નીચે ઉતારવાનું છે એટલે આપણી પાસે 60 હોય we have 60 એટલે આગળ 11 55 55 થાય 11 55 55 થાય આગળ આ 60 માંથી 55 ઘટે તો આપણી પાસે 5 બચે આપણી પાસે 5 બચે we have remaining 5 again ફરી વખત 10 અહીંયા ઉપર એબો લઈ લેવાનો છે અને આ જ 0 ને અહીં બિલો નીચે લઈ આવવાનો છે એટલે આગળ અગેન ફરી વખત 11 6 44 થાય 11 6 44 થાય આગળ આ 50 માંથી 44 ઘટે તો આપણને બી અગેન ફરી વખત 6 મળે 6 પ્રાપ્ત થાય 6
પ્રાપ્ત થયા. ધીસ મીન્સ, ધીસ મીન્સ અર્થાત, અર્થાત આ 5/11, 5/11 નિયરલી ઇક્વલ ટુ, નિયરલી ઇક્વલ ટુ આ પોઈન્ટ 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 45 થાય, પોઈન્ટ 45 થાય, એટલે કે 0.45 થાય, 0.45 થાય. બી કોસ, કારણ કે, જુઓ, સી લો, આ ચાર છે, આ ચાર છે, અને જે 5 કરતા 5 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, માટે ધેરફોર આના પહેલાના અંકને, એટલે કે આ 5ને, આ 5ને, આ 5ને એવો ને એવો જ લખી દેવાનો હોય છે. ધેટ ઇઝ એસ ઇટ ઇઝ રાઇટ કરી દેવાનો હોય છે, એસ ઇટ ઇઝ રાઇટ કરી દેવાનો હોય છે. હવે આગળ નેક્સ્ટ, નેક્સ્ટ આ 3ને 7 વડે ભાગ આપવાનો છે, આ 3ને આ 7 વડે ભાગ આપવાનો છે, આ 3ને 7 વડે ભાગ આપવાનો છે, આ 3ને આ 7 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ આપણે વી આ 3ને 7 વડે ભાગી શકીએ નહીં, એટલે કે, એટલે કે આ 3ને 7 વડે ડિવાઈડ કરી શકાય નહીં, એટલા માટે સો ધેરફોર સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ આપીને 10 લઈ લેવાનું હોય છે. એન્ડ અને આ ભાગફળમાં પણ અલ્સો ઇન ક્વોશન્ટ પોઈન્ટ 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 એટલે કે દશાંશ ચિહ્ન, એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. એટલે આગળ, એટલે આગળ 7/6 28 થાય, 7/6 28 થાય. આગળ આ 30માંથી 28 જાય તો આપણી પાસે 2 હોય. મીન્સ કે, મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી, એટલે કે અવગણી દેવાનું હોય છે, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. આગળ 10 ઉપર એબો લઈ લેવાનું છે અને આ જ શૂન્યને અહીંયા નીચે લાવવાનું છે, એટલે આગળ 7 2 7 2 14 થાય, 7 2 14 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 20માંથી 14 જાય, ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે, આપણી પાસે 6 બચે. વી હેવ રિમેઇન 6. હવે આગળ અગેન ફરી વખત 10 ઉપર એબો લઈ લેવાનું છે અને આ જ 0ને, આ જ 0ને અહીંયા, અહીં, હિયર, નીચે, બિલો લઈ આવવાનું છે. એટલે આગળ, એટલે આગળ, એટલે આગળ જુઓ, અહીંયા 7 8 56 થશે, 7 8 56 થશે, 7 8 56 થશે. એટલે આગળ આ 60માંથી 56 ઘટે, 56 ઘટે, તો સેલ્લે, સેલ્લે એટલે કે અહીંયા આપણને 4 મળે. વી ગેટ 4.
we get for this means, this means अर्थात अत्राण भाग्या सात, त्राण भाग्या सात, त्राण भाग्या सात, त्राण भाग्या सात, nearly equal to आ point त्रेतालीस थाई, point त्रेतालीस थाई इतने के 0.43 थाई, 0.43 थाई, because कारण के जो सी लो आठ छे अनेजे पांच करता फाइव करता मोटा से बिग से लार्ज से ग्रेट से माटे देरपोर आना पहला ना अंक मां इतने के आबे मां एक उमेरे देवानो होइ से दैट इज वन ऐड करी देवानो होइ से वन प्लस करी देवानो होइ से हैंड्स तेथी आबे ने एक त्राण थाई जाए बेने एक त्राण थाई जाए बेने एक त्राण थाई जाए हाउ वे आगर नेक्स्ट आ एक ने चार वड़े भाग आप खानो जी आ एक ने आ चार वड़े भाग आप खानो जी आ एक ने चार वड़े भाग आपवानो से आ एक ने आ चार वड़े भाग आपवानो छे तो तेमा सर्वप्रथम आपने वी आ एक ने चार वड़े भागी सके नहीं इतला माटे सर्वप्रथम पॉइंट आपीने एक जीरो लाई लेवानो होय से अल्सो आ क्वोशंट मा पण पॉइंट इतने के दशांश चिन्ह इतने के डेसिमल साइन आपी देवानो होय से इतने आगर सर्वप्रथम फर्स्ट ऑफ ऑल चार दो आठ थाई आगर अहेड फॉरवर्ड आ दस माथी आठ घटे बात थाई सप्रेट थाई तो आपने पासे बे बचे we have remained two how we आगर एक जीरो इतने के एक शून्य आहिया हियर ऊपर ये वो आपी देवानों छे अने आज शून्य ने आही नीचे बिलो लाई आवानों से इतने आगर आपने पासे आवीस इतने 20 होय इतने आगर चार पचान बीस थाई इतने आगर आ बीस माथी आ बीस जाए घटे बात थाई सब्ट्रैक्ट थाई तो आपन ने सेस इतने के सेस फल लेके रिमाइंडर जीरो मरे शून्य मरे this means अर्थात आ एक ने चार वड़े भागवामा आवे इतने के डिवाइड करवामा आवे तो आपन ने वी भागफल इतने के कोशंट
કોષ્ટક આ પોઈન્ટ પોઈન્ટ 25 મળે, ભાગફળ પોઈન્ટ 25 મળે, પોઈન્ટ 25 મળે, પોઈન્ટ 25 મળે, પોઈન્ટ 25 મળે, એટલે કે 0.25 મળે, 0.25 મળે, એટલે કે 0.25 મળે, 0.25 મળે, 0.25 મળે. મતલબ કે મીન્સ કે, મતલબ કે મીન્સ કે આ એકના શેરમાં 4, એટલે કે 1/4, 1/4, એક્ઝેક્ટલી 0.25 થાય, એક્ઝેક્ટલી 0.25 થાય, એટલે કે બરાબર 0.25 થાય, 0.25 થાય. એન્ડ હવે આગળ ઇન લાસ્ટ સેવટે અંતે આ બેને 5 વડે ભાગ આપવાનો છે, આ બેને આ 5 વડે ભાગ આપવાનો છે, બેને આ 5 વડે 5 વડે ભાગ આપવાનો છે, આ બેને 5 વડે ભાગ આપવાનો છે, આ બેને બેને આ 5 વડે ભાગ આપવાનો છે, આ બેને આ 5 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ બેને આ 5 વડે ભાગી શકીએ નહીં, આ 2 ને આ 5 વડે ડિવાઈડ કરી શકીએ નહીં, તેથી હેન્સ સૌપ્રથમ પોઈન્ટ આપીને 1-0 લઈ લેવાનું હોય છે, પોઈન્ટ આપીને 1-0 લઈ લેવાનું હોય છે. એન્ડ અને આ ભાગફળ માં પણ અલ્સો ઇન ક્વોશન્ટ આ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. હવે આગળ 5-6-20 થાય, 5-6-20 થાય, આગળ આ 20 માંથી 20 જાય, આ 20 માંથી આ 20 જાય, તો આપણને વી શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 0 મળે, 0 મળે, 0 મળે. અર્થાત નેમલી ટર્મલી આ બેને પાંચ વડે ભાગવામાં આવે એટલે કે ડિવાઈડ કરવામાં આવે તો આપણને વી ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કોષણ આ પોઈન્ટ ફોર મળે એટલે કે 0.4 મળે, 0.4 મળે, 0.4 મળે, 0.4 મળે, 0.4 મળે. મીન્સ કે મતલબ કે આ બેના શેરમાં 5 એટલે કે 2/5 એક્ઝેક્ટલી 0.4 થાય, એટલે કે બરાબર
બરાબર બરાબર 0.4 થાય 0.4 થાય. હવે આગળ તમને યુ તમને યુ આ 0.4 ને 0.4 ને 0.40 0.40 એમ લખી શકો, એમ રાઈટ કરી શકો. અર્થાત નેમલી તરંગલી તમને યુ તમને યુ આ ચાર પછી ગમે તેટલા શૂન્ય લખી શકો, એટલે કે અસંખ્ય શૂન્ય લખી શકો, એટલે કે ઇનફાઇનાઇટ ઝીરોસ રાઈટ કરી શકો. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી. હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 0.45 0.45 એ તમારી યોર સૌથી મોટી સંખ્યા છે એટલે કે આ 0.45 એ તમારી યોર પહેલા ક્રમની સૌથી મોટી સંખ્યા છે. એટલે કે આ 5/11 એટલે કે 5/11 એ તમારો યોર પહેલા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક છે. ધેટ ઇઝ 5/11 ઇઝ એ બિગેસ્ટ ફ્રેક્શન ઓફ ફર્સ્ટ ઓર્ડર. હવે આગળ આ 0.44 એ તમારી યોર બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા છે. એટલે કે આ 4/9 એટલે કે 4/9 એ તમારો યોર બીજા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક છે. ધેટ ઇઝ 4/9 ઇઝ એ બિગેસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર્ડર. આ 4/9 ઇઝ એ બિગેસ્ટ ફ્રેક્શન લાર્જેસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર્ડર. આગળ અહેડ ફોરવર્ડ આ 0.25 એ
તમારી યોર સૌથી નાની સંખ્યા છે, સૌથી નાની સંખ્યા છે, એટલે કે આ 0.25 એ તમારી યોર પહેલા ક્રમની સૌથી નાની સંખ્યા છે, એટલે કે આ 1 ના 4, એટલે કે 1/4 એ તમારો યોર પહેલા ક્રમનો સૌથી નાનો અપૂર્ણાંક છે. ધેટ ઇઝ 1/4 ઇઝ એ સ્મોલેસ્ટ ફ્રેક્શન ઓફ ફર્સ્ટ ઓર્ડર. આગળ આ 0.40 એ તમારી યોર બીજા ક્રમની સૌથી નાની સંખ્યા છે, એટલે કે આ 2 ના 5, 2/5 એ તમારો યોર બીજા ક્રમનો સૌથી નાનો અપૂર્ણાંક છે. ધેટ ઇઝ 2/5 ઇઝ એ સ્મોલેસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર્ડર. હવે આગળ આ બીજા ક્રમના સૌથી મોટા અપૂર્ણાંક અને આ બીજા ક્રમના સૌથી નાના અપૂર્ણાંક વચ્ચેનો તફાવત શોધવાનો છે, એટલે કે આ બીજા ક્રમના સૌથી નાના અપૂર્ણાંક અને આ બીજા ક્રમના સૌથી મોટા અપૂર્ણાંક વચ્ચેનો તફાવત એટલે ડિફરન્સ શોધવાનો છે, એટલે કે આ મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર શું થાય તેને શોધવાનું છે. ધેટ ઇઝ એટલે કે આ 4 ના 9 ઓછા આ 2 ના 5 આ 2 ના 5 બરાબર ઇક્વલ શું થાય તેને શોધવાનું છે, તેને ફાઇન્ડ કરવાનું છે, તેને સર્ચ કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બાદ બાકી એટલે કે સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે વેન આ બંને અપૂર્ણાંકોના એટલે કે આ બોથ ફ્રેક્શન્સના આ સેટ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે, સમાન હોય ત્યારે, સરખા હોય ત્યારે, એટલે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે. અને તેના માટે અહીંયા હિયર આ 5ને આ 9 સાથે ગુણવા પડશે, એન્ડ આ 9ને આ 5 સાથે ગુણવા પડશે, એટલે કે આ છેદને
અને આ છેદને આ છેદ સાથે ગુણવા પડશે, એટલે કે અરસપરસ ગુણવા પડશે, એટલે કે પરસ્પર ગુણવા પડશે, એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લાય કરવા પડશે, એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લાય કરવા પડશે, મ્યુચ્યુઅલી મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે આગળ સૌપ્રથમ આ ચારના છેદમાં નવ, ચારના છેદમાં નવ. આગળ આ નવને આ પાંચ વડે ગુણવાનો છે. આગળ આ ઓછાનો ઓછા. આગળ આ બેના છેદમાં પાંચ. આગળ આ પાંચને આ નવ વડે ગુણવાનું છે, આ નવ વડે ગુણવાનું છે. આગળ જો ઇફ આ નવને એટલે કે આ છેદને પાંચ વડે ગુણવામાં આવે, પાંચ વડે ગુણવામાં આવે તો ધેન, તો ધેન આ ચારને પણ એટલે કે આ અંશને પણ, અંશને પણ આ પાંચ વડે ગુણવો પડે, પાંચ વડે ગુણવો પડે. અલસો, અલસો ન્યુમેરેટરને, ન્યુમેરેટરને ફાઈવ વડે મલ્ટીપ્લાય કરવો પડે. તો જ, તો જ ઓનલી ઇફ, ઓનલી ઇફ સાચું કહેવાય, સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ફોલ્સ કહેવાય, ઇનકરેક્ટ કહેવાય, અનફેર કહેવાય. હવે આગળ, હવે આગળ આ જ પ્રમાણે, તે જ પ્રમાણે સિમિલરલી જો ઇફ આ પાંચને એટલે કે આ છેદને એટલે કે આ ડિનોમિનેટરને નવ વડે ગુણવામાં આવે, નાઇન વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો તેમ આ બે ને પણ એટલે કે આ અંશ ને પણ એટલે કે અલસો ઓફ ન્યુમેરેટર, અલસો ઓફ ન્યુમેરેટર આ નવ વડે ગુણવો પડે, નાઇન વડે મલ્ટીપ્લાય કરવો પડે, નાઇન વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ ઓનલી ઇફ કરેક્ટ કહેવાય, અધરવાઇઝ રોંગ કહેવાય, રોંગ થાય, ખોટું થાય, ખોટું થાય, ફોલ્સ થાય, ફોલ્સ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ચાર પચાસ વીસ થાય, ટ્વેન્ટી થાય. આગળ આ છેદમાં નવ પચાસ પિસ્તાલીસ થાય, ફોર્ટી ફાઈવ થાય. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા. આગળ આ નવ દુ અઢાર થાય, એટીન થાય, નવ દુ અઢાર થાય, એટીન થાય, નવ દુ અઢાર થાય, એટીન થાય. અને છેદમાં પાંચ નવા એટલે કે નવ પચાસ પિસ્તાલીસ થાય, ફોર્ટી ફાઈવ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લો આ બરાબર, બરાબર આ વીસ ઓછા અઢાર, વીસ ઓછા અઢાર આ ખાના છેદમાં પિસ્તાલીસ થાય. દેટ ઇઝ ટ્વેન્ટી માઇનસ એટીન હોલ ડિવાઈડેડ બાય, હોલ ડિવાઈડેડ બાય ફોર્ટી ફાઈવ થાય, ફોર્ટી ફાઈવ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, આ વીસમાંથી અઢાર ઘટે, વીસમાંથી અઢાર ઘટે, વીસમાંથી અઢાર ઘટે તો આપણને વી, આપણને વી બે મળે, બે મળે, વી ગેટ ટુ, વી ગેટ ટુ. આગળ આ છેદમાં પિસ્તાલીસ છે, ભાગમાં પિસ્તાલીસ છે,
ભાગમાં 45 છે, મતલબ કે આ 45 એસ ઇટ ઇઝ રહેશે, 45 એવાને એવા જ રહેશે, એવાને એવા જ રહેશે. માટે ધેરફોર આ 4 ના છેદમાં 9 ઓછા 2 ના છેદમાં 5 બરાબર આ 2 ના છેદમાં 45 થાય, 2 ના છેદમાં 45 થાય. એટલે કે મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર 2 ના છેદમાં 45 થાય. એટલે કે ધેટ ઇઝ આ બીજા ક્રમના સૌથી મોટા અપૂર્ણાંક અને આ બીજા ક્રમના બીજા નંબરના સૌથી નાના અપૂર્ણાંક વચ્ચેનો તફાવત આ 2 ના છેદમાં 45 થાય. એટલે કે આ બીજા ક્રમના સૌથી નાના અપૂર્ણાંક અને આ બીજા ક્રમના બીજા નંબરના સૌથી મોટા અપૂર્ણાંક વચ્ચેનો બિટવીન તફાવત એટલે ભેદ એટલે કે ફરક એટલે ડિફરન્સ આ 2 ના છેદમાં 45 થાય. 2/45 થાય, 2/45 થાય, 2/45 થાય. હેન્સ તેથી આ તમારો રાઈટ આન્સર થાય, આ તમારો કરેક્ટ આન્સર થાય. પરંતુ તમે યુ ઓપ્શન્સમાં જોશો તો જુઓ, સી લો, આ 2 ના છેદમાં 45 તમને યુ જોવા મળશે નહીં. હેન્સ તેથી આ દાખલાનો આ સંજ્ઞાનો પર્ટિક્યુલર આન્સર એટલે કે ટેમ્પરરી આન્સર આ ઓપ્શન ઈ વિકલ્પ ઈ આમાંથી એકે નહીં. એટલે કે none of this થશે. થેન્ક યુ.